સુરતથી એક સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું. સુરતથી આ સમાચાર, જ્યાં જર્જરિત મિલો જીવતા બોમ્બ સમાન બની છે. પાંડેસરા જેડીસીમાં ડાઈંગ મિલો જર્જરિત હાલતમાં જોવા મળી છે. 175 ડાઈંગ મિલોનું સ્ટ્રક્ચર નબળું હોવાનો એસએમસીનો રિપોર્ટ સામે આવ્યો છે. નબળું સ્ટ્રક્ચર અને ફાયર સેફ્ટીનો પણ ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. મિલમાં કામ કરતા હજારો કારીગર પર જીવનું જોખમ છે. સુરતથી સમાચાર, જર્જરિત મિલો જીવતા બોમ્બ સમાન છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સુરતથી સંજય મહંત, અમારી સાથે લાઈવ જોડી ચુક્યા છે. સંજય, ઘણા કામદારો ત્યાં કામ કરી રહ્યા છે, જર્જરિત મિલો છે, તેમનો જે જીવ છે તે કદાચ જોખમમાં મુકાઈ શકે છે. રિપોર્ટમાં શું આવ્યું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? સુરત મહાનગરપાલિકાએ જે પ્રમાણે રિપોર્ટ સુપર કર્યો છે જીઆઈડીસીને, કે સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં જે મિલો આવી છે, આ મિલોનું સ્ટ્રક્ચર નબળું છે, ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. અહીં આપ જોઈ રહ્યા છો કે સુરતનો પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર છે, કે જ્યાં હજારો લાખો કારીગરો કામ કરતા હોય છે. 300થી વધુ ડાઈંગ મિલો અહીં કાર્યરત છે, ત્યારે આજે લાખો કારીગરો છે તેમના પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે 175 જેટલી ડાઈંગ મિલોનું સ્ટ્રક્ચર નબળું હોવાનો રિપોર્ટ જ્યારે સુરત મહાનગરપાલિકાએ જીઆઈડીસીને સુપરત કર્યો છે, ત્યારે ફાયર સેફ્ટીનો પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. અહીં જે ડાઈંગ મિલો આવી છે, ડાઈંગ મિલો જર્જરિત હાલતમાં જોઈ શકાય છે, કારણ કે તેમનું મેન્ટેનન્સ જે છે એ સમયસર ન થતું હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. ભૂતકાળમાં જ્યારે પણ સુરત પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી છે, ત્યારે જાનમાલનું નુકસાન થવાનો ખૂબ જ મોટો ખતરો સામે આવતો હોય છે, કારણ કે ફાયર સેફ્ટીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ જ્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ ચેકિંગ શરૂ કર્યું હતું, ત્યારે ડાઈંગ મિલોમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવ્યો હતો. વારંવાર ડાઈંગ મિલોને નોટિસ આપવા છતાં પણ ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં થાગર થયા કરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે. તો બીજી તરફ 175 જેટલી ડાઈંગ મિલો છે, આ ડાઈંગ મિલોનું સ્ટ્રક્ચર ખૂબ જ નબળું હોવાનો પણ રિપોર્ટ આવ્યો છે સામે. કારણ કે જો કોઈ આગની ઘટના બને તો ડાઈંગ મિલનું જે બાંધકામ છે, જે મકાન છે, એ ધ્વસ્ત થઈ શકે તેવી શક્યતાઓ હાલ જોવા મળે છે. દ્રશ્યમાં જે રીતે આપ જોઈ શકો છો કે ડાઈંગ મિલ છે, પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલ છે, તેનું જે બાંધકામ છે આ બાંધકામ ખૂબ જ નબળું હોવાનું હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. મિલોની જે સમારકામ કરવામાં આવતું હોય છે એ સદંતર અભાવ જોવા મળ્યો છે. આ જ પ્રકારની મિલો સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી છે. 175 ડાઈંગ મિલોનું સ્ટ્રક્ચર નબળું હોવાનો રિપોર્ટ સુરત મહાનગરપાલિકાએ જીઆઈડીસીને સોંપ્યો છે. આમ છતાં જીઆઈડીસી દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં લાખો કારીગરો કામ કરતા હોય છે, અને જ્યારે વીજળી અને કોલસાથી સંચાલિત જે ડાઈંગ મિલો છે, ડાઈંગ મિલોમાં આગ લાગે તેવા સાધનો છે, જ્વલનશીલ પદાર્થો હોવા છતાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે. અહીં જો આગની ઘટના બને તો કારીગરોએ જીવ બચાવવાનું અઘરું થઈ શકે તેવી પરિસ્થિતિ છે. કારણ કે જ્યારે પણ જીઆઈડીસીમાં ડાઈંગ મિલમાં આગ લાગી છે, ત્યારે 4-5 કલાક જેટલો સમય ફાયર બ્રિગેડને પણ આગ પર કાબુ મેળવવામાં થતો હોય છે. આવી પરિસ્થિતિમાં ડાઈંગ મિલનો જે એસએમસીનો જે રિપોર્ટ છે, આ રિપોર્ટ પર જીઆઈડીસી વહેલી તકે ધ્યાન આપે, કામગીરી કરે, અને લોકોના માથે જે જીવનું જોખમ છે આ જીવનું જોખમ ઓછું કરવા માટે જીઆઈડીસી નક્કર પગલાં ભરે, એ જ પ્રકારની માંગણીઓ થઈ રહી છે. ચોક્કસથી સંજય, 175 ડાઈંગ મિલો, તેમાં કામ કરતા હજારો કારીગર, સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે, જીઆઈડીસી શનિ રાહ જોઈ રહ્યું છે, કદાચ કોઈ મોટી ઘટના બને ત્યારબાદ હજી પણ જે સુરતમાં ઘટના બની હતી, અગ્નિકાંડ થયો હતો, તેના હજી પણ માનસપટ પરથી ખસ્યું નથી, ને હજુ પણ વધુ એક ઘટનાની કદાચ તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવી વાત ક્યાંક લાગી રહી છે. તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે વારંવાર નોટિસ આપવામાં આવી છે સ્ટ્રક્ચર નબળું હોવાની? ચોક્કસ, જે પ્રમાણે 175 ડાઈંગ મિલનું સ્ટ્રક્ચર નબળું છે, ફાયર સેફ્ટીનો સદંતર અભાવ છે, તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ કહી શકાય કે પ્રશાસન અને જીઆઈડીસીની આંખો નથી ખુલી રહી. અહીં લાખો લોકો અવર જવર કરતા હોય છે, જે પ્રમાણે સ્ટ્રક્ચર નબળું હોવાનો રિપોર્ટ છે, અહીં જે કામ કરતા કારીગરો છે તેમના માટે સતત જીવનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનો જે ફાયર વિભાગ છે, ફાયર વિભાગે નબળા સ્ટ્રક્ચર અને ફાયર સેફ્ટીના અભાવનો જે રિપોર્ટ છે, આ રિપોર્ટ જીઆઈડીસીને સુપર
રદ કર્યો છે. કહી શકાય કે એસએમસી પોતાનો પલ્લુ ઝાડી રહી છે. એસએમસી રિપોર્ટ સોંપ્યો છે, જીઆઈડીસીએ કામગીરી કરવાની આવે, આ પ્રકારના જવાબો મળ્યા છે. ભૂતકાળમાં જ્યારે બે દિવસ પહેલાં મયુર ડાયિંગ મિલમાં પાંડેસરા જીઆઈડીસીમાં આગ લાગી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના જે ડેપ્યુટી કમિશનર અહીં પહોંચ્યા હતા, એમની સાથે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે જીઆઈડીસીમાં ફાયર સેફ્ટીનો અભાવ છે કે કેમ, આ સમગ્ર ચેકિંગ કરવાની જવાબદારી જીઆઈડીસીની હોય છે. ત્યારે જીઆઈડીસીને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે અને ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવાની તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે. ઉપરાંત જે નબળા સ્ટ્રક્ચરવાળી મિલો છે તેનું સમારકામ કરવા અથવા તો બાંધકામ ઉતારી લેવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ત્યારે એસએમસી માત્ર રિપોર્ટ આપીને સંતોષ માની રહી છે, તો બીજી તરફ જીઆઈડીસી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી. વારંવાર રિપોર્ટ આપવામાં આવે છે એસએમસી અને ફાયર વિભાગ દ્વારા, નબળા સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપવામાં આવે છે, ફાયર સેફ્ટીના અભાવનો રિપોર્ટ આપવામાં આવે છે, પરંતુ જીઆઈડીસી હજી સુધી ઘોર નિંદ્રામાં પહોંચી રહી છે તેવું લાગી રહ્યું છે. હજી સુધી જીઆઈડીસી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વારંવાર નોટિસો ફટકારવામાં આવે છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રિપોર્ટ તો સોંપાયો છે પણ ક્યારે આ જે રિપોર્ટ છે તેને અનુસરવામાં આવશે? નબળું સ્ટ્રક્ચર છે, ફાયર સેફ્ટીનો અભાવ છે, 175 ડાયિંગ મિલો અને તેમાં કામ કરતા હજારો કારીગરો.